નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોમાં આપણે કોષ્ટક પરથી જે માહિતી આપેલી હતી તેના આધારે તેના દાખલા લીધા છે. વિદ્યાર્થી મિત્રો, આજ અગાઉના વિડિયોમાં જે આપણે શીખી ગયા છે તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 64 પર આપેલું છે, જેમ આપણે સાધ્યગતિમાં ગણતરી કરીને શીખ્યા તેવી જ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 64 અને 65 પૂરું કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સાધ્યપોથીમાં પ્રશ્ન નંબર 8 પાના નંબર 70 ઉપર આપેલો છે. નીચેના પ્રશ્નના જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચલો, તેમાં તમને દાખલા આપેલા છે, આપણે એક દાખલા સમજી લઈએ, પછી તમારે જોઈને વિડીયોમાંથી જોઈને સાધ્યપોથીમાં પૂરવાના રહેશે. ચલો, પહેલો જ દાખલો જોઈએ. જો પ્રીતિ, એટલે કે પ્રીતિ નામની એક છોકરી છે, જો પ્રીતિ એક દિવસમાં 140 રૂપિયા કમાયો, એટલે કે જે પ્રીતિ છે તે એક દિવસમાં 140 રૂપિયા કમાય, તો તે 30 દિવસમાં કેટલું કમાય? તમને આપેલું છે કે પ્રીતિ એક દિવસમાં 140 રૂપિયા કમાય છે. તમારે કેટલા દિવસ માટે શોધવાનું છે? 30 દિવસ માટે. તો આપણે અત્યાર સુધી જે ત્રિરાશિ કરતા હતા તેવી જ રીતે કરવાનું કે એક દિવસમાં પ્રીતિ કેટલા રૂપિયા કમાય છે? 140 રૂપિયા. ચલો, તો આપણે શોધવાનું છે કેટલા દિવસ માટે? 30 દિવસ માટે. તો અહીંયા શું લખવાનું? 30 દિવસમાં કેટલું? ત્રિરાશિનો નિયમ તમે જાણો છો, આ સામે સામે હોય તે બંનેનો સરવાળો ગુણાકાર, અને જે અહીંયા હોય તે ક્યાં જાય? છેદમાં. અહીંયા એક છે એ કોઈ પણ સંખ્યાનો તમે એક સાથે ભાગાકાર કરો, તમારો જવાબ છે તે 13. એટલે કે હવે આપણે શું કરશું? 140 અને 30નો શું કરીએ? ગુણાકાર. ચલો, 140 ગુણ્યા 30. જો નીચે બે સંખ્યા છે એટલે સૌ પ્રથમ એક આપણે 0 મૂકશું. 3 × 0, 0, કારણ કે 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ શું આવે છે? 0. 3 × 6, એટલે કે 3, 3 × 6, 3 × 9 અને 3 × 4, 12 નો બગડો વધી પડી 1. 3 × 1 = 3 અને 1 વધ્યો ઉમેરો એટલે કે 4. હવે આપણે કેટલો વારો લેવાનો છે? 0. 0 × 0 = 0. 0 × 4 = 0. 0 × 1 = 0. વત્તાની નિશાની કરો સરવાળો. ચલો, 0 + 0 = 0. 0 + 0 = 0. 0 + 2 = 2. 4 × 4. તો પ્રીતિ કેટલા રૂપિયા કમાશે 30 દિવસના? તે તમારે નીચે લીટી લખવાની. આમ પ્રીતિ 30 દિવસમાં 4,200 રૂપિયા કમાય. ફરીથી સમજાવું છું, 1 દિવસમાં 140 રૂપિયા, 30 દિવસમાં કેટલા? 140 અને 30નો ગુણાકાર કર્યો, જે તમારો જવાબ છે તે આપણો જવાબ રહેશે. ચલો, બીજો દાખલો જોઈએ. જો સોનું 1 મહિનામાં 6,000 રૂપિયા કમાય, તો તે 12 મહિનામાં કેટલા રૂપિયા કમાય? તમે આપેલું છે કે 1 મહિનામાં તે કેટલા રૂપિયા કમાય છે? 6,000 રૂપિયા. તો આપણે શોધવાના છે કેટલા મહિના માટે? 12 મહિનામાં. તો અહીંયા ત્રિરાશિ કેવી બનશે કે 1 મહિનામાં 6,000 રૂપિયા, તો 12 મહિનામાં કેટલા? એટલે તમારે એ લખવાનું, 1 મહિનામાં 6,000 રૂપિયા. તો 12 મહિનામાં કેટલા? ચલો, આ જ્યારે અમે જોયું કે
ડેસિમલ સામે સામે તેનો ગુણાકાર. તો અહીંયા કેનો ગુણાકાર કરીશું 6000 અને 12. એટલે 1 છે કે ભાગાકારમાં છે, પણ 1 ની કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરો જવાબ આવશે 3. એટલે આપણે અહીંયા સીધો ગુણાકાર કરીએ 6000 ગુણ્યા 12. ચલો નીચે બે સંખ્યા છે એટલે સૌ પ્રથમ એક ઝીરો મૂકીશું, એકનો વાર કરીએ. 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 6 એટલે કે 6. હવે બેનો વાર કરીએ 2 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 0 0, 2 6 બે 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 ચાર બે ચારી છ બે છ આઠ બે પંચા દસ ને બે છ સાત. અહીંયા શું લખવાનું તમારે? ચલો હવે આનો સરવાળો કરીએ. ઝીરો વત્તા ઝીરો ઝીરો, ઝીરો વત્તા ઝીરો ઝીરો, ઝીરો વત્તા ઝીરો ઝીરો, ઝીરો વત્તા બે બે, છ ને એ સાત. તો સો નું કેટલા રૂપિયા કમાશે? ગણી લો પાછા કીધે એકમ દશક સો હજાર દસ હજાર એટલે કે 72000. એટલે કે તમારે લીટી લખવાની, હું અહીંયા બાજુમાં લખું છું, તમારે નીચે લખવાની. આમ સોનું 12 મહિનામાં 72000 રૂપિયા હવે તમારી જે સ્વાધ્ય પોથી છે તેમાં પાના નંબર 71 પર ત્રીજા લેખન જુઓ. જો મનુભાઈ એક દિવસના 150 રૂપિયા કમાય તો તે બે અઠવાડિયામાં કેટલું કમાય, 40 દિવસમાં કેટલું કમાય અને 90 દિવસમાં કેટલું કમાય તે દાખલ સમજીએ. જો મનુભાઈ એક દિવસમાં 150 રૂપિયા કમાય તો તે બે અઠવાડિયામાં બે અઠવાડિયામાં 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાય. શું કે છે? જો મનુભાઈ એક દિવસમાં 150 રૂપિયા કમાય તો તે બે અઠવાડિયામાં 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાય. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા જેને તમારા વર્તમાન સત્ર વાળા કરેલા છે કે વર્તમાન સત્ર હોય કે સાથે લોકખંડ હોય અથવા તો કોઈ પણ દિવસ હોય આપણે શું કરતા હતા? વચ્ચે લીલો દોરીએ દાખલો કરતા. ચલો સૌ પ્રથમ આપણે છે કે એક દિવસમાં 150 રૂપિયા કમાય છે એટલે કે આપણે એક દિવસની કેટલા રૂપિયા કમાય છે તે ખબર છે. તો તે બે અઠવાડિયામાં બીજા તો તમને ખબર હશે એક અઠવાડિયું હોય તેના 7 દિવસો તો બે અઠવાડિયા એટલે કેટલા થાય? 7 × 7 બરાબર કેટલા દિવસ થઈ ગયા? 14 દિવસ થઈ ગયા. હવે તમને અહીંયા ખબર પડી ગઈ 14 દિવસ, ત્યારબાદ 40 દિવસ અને 90 દિવસ. તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ બે અઠવાડિયા માટે શોધીએ. તો અહીંયા લખવાનું તમારે બે અઠવાડિયા, તેના માટે શોધીએ છે લખવાનું બે અઠવાડિયા. ચલો પેલું છે એક દિવસમાં મનુભાઈ કેટલું કમાય છે? એક દિવસના
150 રૂપિયા. તો આપણે 20 અઠવાડિયા છે એટલે કે કેટલા દિવસ થાય? 14 દિવસ. તો 14 દિવસમાં કેટલા? ચલો 150 ગુણ્યા 14 તેનો ગુણાકાર કરીએ. 150 ગુણ્યા 14. ચલો સરવાળો કરો, સોરી ગુણાકાર કરો. 4 ગુણ્યા પહેલા સૌપ્રથમ 0 આવશે. 1 ગુણ્યા 0 0. 1 ગુણ્યા 5 5. 1 ગુણ્યા 1 1. ત્યારબાદ 4 નો વારો લઈએ. 4 ગુણ્યા 0 0. 4 5 4 20. 20 નું 16 વધી પડી 2. 4 1 4 4 ને 2 6. ચલો સરવાળો કરો. 0 વત્તા 0 0 0 વત્તા 0 0 5 ને 6. 11 નો એકડો વધી પડી 1. 1 ને 1 2. આપણે આ કેટલામાં કેટલા માટે મળ્યું? 2 અઠવાડિયા. એટલે કે મનુભાઈ 2 અઠવાડિયામાં 2100 અથવા તો આને 2100 પણ બોલાય, 2100 રૂપિયા સમાન છે. હવે આપણે કેટલા દિવસ માટે જોડીએ છીએ? 40 દિવસ માટે. જેમ આપણે 14 દિવસ માટે કર્યું તેવી જ રીતે આપણે 40 દિવસ માટે કરીએ. તો એક દિવસમાં મનુભાઈ કેટલું કમાય છે? 150 રૂપિયા. તો કેટલા દિવસ છે? 40. 40 દિવસમાં કેટલી? ચલો ગુણાકાર કરો. 150 અને 40. 150 ગુણ્યા 40. જો સૌ પ્રથમ 100 મૂકીશું. 4 ગુણ્યા 0 0. 4 પંચા 20 નું 16 વધી પડી 2. 4 એકા 4 4 ને 2 6. હવે તેનો વારો લેવાનો 0. 0 નો ગમે તે સંખ્યા સાથે ગુણાકાર કરો. આપણે જાણીએ કે 0 એટલે કે 0 ગુણ્યા 0 0. 0 ગુણ્યા 5 0. 0 ગુણ્યા 1 0. સરવાળો કરો. 0 વત્તા 0 0. 0 વત્તા 0 0. 0 વત્તા 0 0 અને 6 ના 6 એટલે કે 40 દિવસમાં મનુભાઈ કેટલા રૂપિયા કમાય છે? 6000 રૂપિયા. હવે આપણે 90 દિવસ માટે જોઈએ. ચલો તો તેમાં પણ કેવી રીતે એક દિવસમાં મનુભાઈ કેટલું કમાય છે? 150 રૂપિયા. તો 90 દિવસમાં કેટલા? ચલો 90 અને 150 નો ગુણાકાર કરીએ એટલે 150 ગુણ્યા 2. નીચે તો સૌપ્રથમ 0 0 ગુણ્યા 9 0. 9 પંચા 45. 45 નો 5 નો વધી પડી 4. 9 એકા 9 9 એકા 13. હવે 0 ગુણ્યા 0 0. 0 ગુણ્યા 5 0. 0 ગુણ્યા 1 0. સરવાળો કરો. ચલો 0 ગુણ્યા 0 0. 0 ગુણ્યા 0 0. 0 ગુણ્યા 5 5. 3 ના 3 1 ના 1 એટલે કે 90 દિવસમાં મનુભાઈ કેટલા રૂપિયા કમાય છે? 13500. ચલો ત્યારબાદ દાખલા નંબર 4 તે જોવો. દાખલા નંબર 4 ની રકમમાં આપણે જોઈએ કે રમાતેની બચત બેંકમાં રમાતેની બચત બેંકમાં 2 વર્ષ થઈ ગયા. થઈ ગયું 992 રૂપિયા ભેગા કર્યા. શું તેની પાસે નીચેની વસ્તુઓમાંથી બોર્ડ ગેમ, રમકડું, વાર્તાની ચોપડી ખરીદવા માટે જોતા છે? એટલે કે રમા પાસે રૂપિયા કેટલા છે? જુઓ 992 રૂપિયા છે. હવે આપણે એ જોઈએ કે કઈ વસ્તુની કેટલી કિંમત છે. જો તમને બોર્ડ ગેમ છે તેની કિંમત આપેલી છે 345 રૂપિયા. વિડીયો ગેમની તમને કિંમત આપેલી છે 450 રૂપિયા. ત્યારબાદ રમકડું છે
તેની કિંમત તમને 238 રૂપિયા આપેલી છે. વાર્તાની ચોપડી. વાર્તાની ચોપડી છે તેની કિંમત તમને 400 રૂપિયા આપેલી છે. અને ડિક્શનરી તેની કિંમત તમને આપેલી છે 680 રૂપિયા. એટલે કે આ જે વસ્તુ છે એ વસ્તુના તમે અહીંયા ભાવ આપેલા છે. હવે રમાની કઈ વસ્તુ લેવાની છે? જુઓ, બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી. રમાની એક તો બોર્ડ ગેમ લેવી છે, એક રમકડું લેવું છે અને વાર્તાની ચોપડી. તમને એમ પૂછે છે કે રમા પાસે જે રકમ છે તેમાંથી આ ત્રણેય વસ્તુ આવી શકે, તો તે માટે આપણે શું કરવાનું? કે આ જે વસ્તુ છે તેને જે વસ્તુ લેવી છે, બોર્ડ ગેમ છે, રમકડું છે અને વાર્તાની ચોપડી છે, એટલે કે એ વસ્તુ પહેલા તમારે શું કરવાનું? સરવાળો. કિંમતનો સરવાળો કરવાનો. પછી રમા પાસે જે રકમ રહેલી છે તેમાંથી આપણો જે જવાબ આવ્યો તેને આપણે શું કરી દેવાની? બાદબાકી. જો આપણે આ જે રકમનું સરવાળો છે તેની પાસે રહેલા પૈસા કરતા ઓછો થાય તો રમા વસ્તુ ખરીદી શકે, પરંતુ તેના કરતા વધી જાય તો રમા આપણી વસ્તુ ખરીદી શકે નહીં. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કેટલા રૂપિયા ટોટલ થાય છે. જો બોર્ડ ગેમ છે તેના આપણે 345 રૂપિયા છે એ લખીએ. પછી રમકડો છે તેના 238 રૂપિયા લખીએ. અને જે વાર્તાની ચોપડી છે તેના આપણે 400 રૂપિયા લખીએ. ચલો હવે આ બધાનું શું કરવાનું? સરવાળો. 5માં 8 નાખી એટલે 13 થાય અને એનો 0 એટલે 13નો સગડો વધી પડી 1. 1ને 4 5, 5ને 3 8, 8માં 0 નાખો એટલે 8 થશે. હવે 3માં 2 નાખી તો 5 અને 5માં 4 નાખી તો 9. તો જો રૂપિયા કેટલા આવ્યા? 883 રૂપિયા આવ્યા. હવે રમા પાસે ટોટલ રૂપિયા કેટલા છે? 992 રૂપિયા છે. કેટલા રૂપિયા છે ટોટલ એની પાસે? 992. હવે તમે જોઈ શકો છો કે આ જે 992 રૂપિયા છે એના કરતાં તો આ 983 રૂપિયા કેવા કહેવાય? ઓછા કહેવાય. એટલે કે રમા જે છે તે ત્રણ વસ્તુ ખરીદી શકશે. તો એની પાસે હવે રૂપિયા કેટલા વાપરી દઈએ તે શોધવા માટે આપણે શું કરવાનું? આ જે 992 છે તેમાંથી આપણે 983 છે એને શું કરી દે? બાદબાકી. ચલો 992 માંથી 983 ની આપણે બાદબાકી કરી. ચલો હવે આ જે 9 છે, સોરી, 2 માંથી 3 નહીં જાય, 2 માંથી 3 આ 992 છે એની બચત છે. અને 883 શું કહેવાય? કુલ ખર્ચ. એટલે કે તેને જે ખર્ચો કરેલો છે તે રહેશે. હવે 2 માંથી 3 નહીં જાય એટલે આપણે આ 9 ઉપર ટેકો મારી અને 8 લખશો. અહીંયા શું લખીશું? 12. હવે 12માંથી તમારે 3 કાઢવું. તો 12માંથી 3 કાઢીએ તો કેટલા આવે? 11, 10 અને 9. એટલે કેટલા આવ્યા? 9. 8માંથી 8 થાય તો 0, 9માંથી 9 થાય તો 0. તો કેટલા રૂપિયા તમારા પાસે વધશે? આ 9 રૂપિયા છે તે એની પાસે વધેલા રૂપિયા છે એટલે કે વધારેલા રૂપિયા છે. તો જવામાં તમારે લખવાનું કે હા, રમા બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી ખરીદી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો, પાછળ પૂછશે તો સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 72 પર તમને જો 9મો પ્રશ્ન આપેલો છે કે ભાવના એક ભંગારવાળા પાસેથી કેટલો ભંગાર ખરીદ્યો? તેને 867 રૂપિયા આપ્યા. તેને આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યું. દુકાનદારે તેમને નીચે મુજબના સિક્કા અને નોટ આપ્યા. હવે તમે તેને સોદામાં ફાયદો થયો કે નુકસાન કેટલા રૂપિયાનો થયો? તો આપણે જાણીએ છીએ કે આપણે ફાયદો અને નફો અને નુકસાન અગાઉ જોઈ ગયા. ચલો હવે આપણે સૌ પ્રથમ તે દાખલામાં શું કરવાનું છે કે તમને જે નોટના અને સિક્કાના ચિત્રો આપેલા છે
તેના આધારે સૌપ્રથમ તેને કેટલા રૂપિયા મળે છે તે જોઈએ. ત્યારબાદ એને કેટલા રૂપિયા મળ્યા છે તે જોઈએ. ચલો જોઈએ કે પહેલું જ ચિત્ર છે કે 100 રૂપિયાની 6 નોટ. 100 રૂપિયાની કેટલી નોટ છે? 6 નોટ. 100 રૂપિયાની 6 નોટ. તો 100 રૂપિયાની 6 નોટ એટલે કેટલા થાય? 600 રૂપિયા. તો અહીંયા તમારે લખવાનું 600. ચલો એની બાજુમાં જુઓ, સોરી નીચે જુઓ, 50 રૂપિયાની 3 નોટ છે. તો 1 50 અને 2 50 એટલે 100 ને 3 50 એટલે કે 150. તો તમારે લખવાનું કે 50 રૂપિયાની 3 નોટ. તો 50 રૂપિયાની 3 નોટ એટલે 150 ઈ થયા. હવે એના નીચે જુઓ, અથવા તો બાજુમાં જુઓ કે 5 ની 10 નોટ છે. તો 1 5 ની નોટ છે, 10 નોટ છે, એટલે 10 50 ને 50 રૂપિયા. તો તમારે લખવાનું 5 રૂપિયાની 10 નોટ. તો કેટલા રૂપિયા થાય? 5 રૂપિયાની 10 નોટ એટલે 50 રૂપિયા થાય. તો આગળ અહીંયા 0 લખીએ, પાછળ લખશું 50 રૂપિયા. ત્યારબાદ 20 રૂપિયાની 7 નોટ. તમે સર્જકૃતિમાં દેખાય છે 20 રૂપિયાની 7 નોટ. તમે નો આવો કામ કરી નાખવાનું 20 × 7. ચલો 7 × 0 = 0, 2 × 7 = 14 એટલે કે કેટલા રૂપિયા થયા? 140. તો અહીંયા લખવાનું 20 રૂપિયાની 7 નોટ બરાબર કેટલા રૂપિયા થાય? 140 રૂપિયા. તેના પછી જુઓ 1 રૂપિયાના 6 સિક્કા. 1 રૂપિયાનો 6 સિક્કા હોય એટલે કેટલા રૂપિયા થાય? 6 રૂપિયા. તો લખવાનું 1 રૂપિયાના 6 સિક્કા બરાબર. અહીંયા 6 લખી, તો આગળ 2 માં શું થઈ લેવાય? 0. એટલે કે આપણે સરવાળો કરીએ તો ભૂલ પડે નહીં. અને 10 રૂપિયાની 4 નોટ એટલે કેટલા રૂપિયા થાય? 40 રૂપિયા. તો લખવાનું 10 રૂપિયાની 4 નોટ. તો કેટલા રૂપિયા થાય? 40 રૂપિયા. હવે આપણે આ બધાનું શું કરવાનું છે? ચલો ચલો સૌ પ્રથમ જુઓ, 0 0 0 0, 6 ને 6 ને થાય છે 6. હવે જુઓ 5 ને 5 10 ને 4 14 અને એમાં બીજા 4 નાખો એટલે 18. 18નો આંકડો વધી પડી 1 1 અને 6 7, 7 ને 8, 8 ને 1 9. તો કેટલા રૂપિયા થયા? 900 રૂપિયા. એટલે કે જે મોટી દુકાનવાળો છે તે ભાવના બેને કેટલા રૂપિયા આપે છે? 900 રૂપિયા. પણ ભાવના બેને જોવું જોઈએ ભાવના કેટલા રૂપિયામાં ભંગાર કરી ગયો હતો. ભાવના બેને 867 રૂપિયામાં કરી ગયો હતો. અને દુકાનવાળા પાસેથી તેને કેટલા રૂપિયામાં છે? 900 રૂપિયા. એટલે કે આ રકમ છે તે આના કરતા વધુ છે. એટલે કે આપણને શું થશે? નફો. પણ નફો કેટલા રૂપિયાનો થાય? તો આ જે મેળવેલ રકમ છે તેમાંથી આ જે ચૂકવેલ રકમ છે તેની આપણે શું કરીશું? બાદબાકી. જો 886 છે તેમાંથી આપણે 867 શું કરી દઈ? બાદબાકી. ચલો 6 માંથી 8 નહીં જાય એટલે કે આપણે 8 ઉપર અહીંયા ચેકો મારીશું અને આનો કરીશું 16. હવે 16માંથી 7 કાઢે, 16માંથી 7 કાઢે કેટલા આવે? અહીંયા 9. 7 માંથી 6 કાઢે તો કેટલા આવે? 1. અને 9માંથી 8 કાઢે તો 1. તો કેટલા રૂપિયાનો ફાયદો થયો? 119 રૂપિયાનો. અને પાછળ નીચે તમારે લીધી લખવાની. વિદ્યાર્થી મિત્રો, એ અત્યારે જે દાખલા કર્યા છે આ બધા જ દાખલા તમારે સ્વાધ્યાય કોટીના વિડીયોમાંથી જોઈને પૂરવાના રહેશે. હવે
અગાઉના વિડિયોમાં કરીશું.